સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. છાબી નજીક ટેન્કરમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાતા પોલીસ અધિક્ષક લાલઘુમ, છાબીના પીએસઆઈ તેમજ એલસીબીના બે કર્મચારીઓ સહિત કુલ 5 જણને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ. ડીસા તાલુકાના કંસારી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપરના આરોગ્ય કર્મચારીએ આપઘાત કરતા ચકચાર, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. બાબર તાલુકાના બરવાળા ગામની દૂધ ડેરી 2 મહિનાથી બંધ હોય વિફરેલા પશુપાલકોએ મચાવ્યો હોબાળો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રહનો ભોગ સભાસદો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો. બાબર તાલુકાના બરવાળા ગામની દૂધ ડેરી 2 મહિનાથી બંધ હોય વિફરેલા પશુપાલકોએ મચાવ્યો હોબાળો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રહનો ભોગ સભાસદો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની થરાદ બેઠકની પેટાચૂંટણીની પ્રચાર ઝુંબેશના અંતિમ ચરણમાં રાજકીય દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. આ પેટાચૂંટણીના અનુસંધાને આજે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ થરાદ ખાતે યોજાયેલા રબારી સમાજના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. થરાદ ખાતે આજે ભાજપ દ્વારા રબારી સમાજના સંમેલનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે ભાજપના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી અનેક મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ બેઠક ફરી કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે. આજે થરાદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જાહેર ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા પ્રદેશ ભાજપ પ્રમુખે અનેક મુદ્દે કોંગ્રેસ ઉપર ચાપખા મારી 6 બેઠકો ઉપર કોંગ્રેસે પસંદ કરેલા ઉમેદવારોથી લઈ રામ મંદિર સુધી કોંગ્રેસને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને રામ નહીં પરંતુ રાવણની માનસિકતા ધરાવનાર પક્ષ ગણાવી ચૂંટણીના અંતિમ દિવસોમાં કોંગ્રેસ પ્રજાને દબાવવાનો પ્રયાસ કરતી હોવાની પણ તેમની પાસે માહિતી હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આ સિવાય અયોધ્યા મુદ્દે પણ કોંગ્રેસે ચૂંટણીમાં કાવાદાવા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની સુનાવણી ટળે તે માટે લેખિત માગણી કરી હોવાનો દાવો પણ જીતુભાઈ વાઘાણીએ કર્યો હતો. ખાસ કરીને પાટણ આનંદપુર અને બનાસકાંઠા ખેરાલુ જ્યાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી છે, કોંગ્રેસની હંમેશા આ પ્રકારની મનોવૃત્તિ રહી છે અને જે પ્રકારના ઉમેદવારોનું સિલેક્શન થયું છે એ સિલેક્શનના કારણભૂતમાં પણ એમનો જે ભયભો ભૂતકાળ્યો છે, ભૂતકાળમાં ચૂંટણીઓ લડ્યા છે ત્યારે એમણે જે પ્રકારના ગોરખધંધા કરીને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે આવી માહિતી મારી પાસે પણ આવી છે. દર વખતે કોંગ્રેસ છેલ્લા 2 દિવસોમાં લોકોને દબાવવાનો, મતદારોને દબાવવાનો પ્રયાસ કરે છે ત્યારે સાર્વજનિક મેં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે પણ તમારા જવાનું કારણ એ તમારી દાદાગીરીઓ હતી. આ દાદાગીરીઓ જ્યારે પણ કરવાનો પ્રયાસ કર્યો તો જનતા અને મતદાર પણ નહીં સાંકી લે અને ભારતીય જનતા પાર્ટી પણ બરાબરનો જવાબ કાયદા કઈ રીતે તમને આપશે. આપ જોઈ રહ્યા છો કે તમામ સમાજના સ્નેહ મિલનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી જીવરાજભાઈ જગતાભાઈનું ખૂબ મોટું સેવા અહીંયા થરાદમાં રહી છે. એક ઋણ ચૂકવવાનો અવસર આવ્યો એ પ્રકારનો ભાવ મને લાગી રહ્યો છે. બિલકુલ આશ્વસ્ત છીએ, 6 સીટો જીતવાના છીએ, થરાદ પણ જીતવાના છીએ. જનતાના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈનું નેતૃત્વ અને ભાજપની સરકારની કામગીરી, રાજ્ય અને કેન્દ્રની એમને અનુમોદન કરતું સમર્થન એ ચોક્કસ મળવાનું છે. કોંગ્રેસ અને કોંગ્રેસના ઉમેદવાર એ હવામાં હવા ત્યાં મારતા હોય એવી સ્થિતિનું નિર્માણ એ રાજ્યની 6 વિધાનસભામાં થઈ રહ્યું છે. સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ એ ભગવાન રામ છે પણ કોંગ્રેસના આરાધ્ય દેવ એ ભગવાન રામ નથી, કારણ કે એમણે એફિડેવિટ કરીને પણ સુપ્રીમમાં આ સુનાવણી ટળે. શેના માટે સુનાવણી ટળે? કપિલ સિબલે શેના માટે લખીને આપ્યું? ચૂંટણીઓ માટે. ચૂંટણીઓની રાજનીતિના આટાપાટાથી પાર જઈને રામ સેતુ નહોતો. આ પ્રકારનું એફિડેવિટ યુપીએ સરકારનું સુપ્રીમમાં પડ્યું છે. હું થરાદ રાજ્યની જનતા, 6 વિધાનસભાની જનતાને કહેવા માગું છું કે આવી કોંગ્રેસ
જેમને ભગવાન રામ નહોતા એ કાલ્પનિક ભગવાન હતા એવી વાત એમણે એફિડેવિટમાં કરીને સાબિત કર્યું છે. ત્યારે આ તો રાવણના પક્ષમાં રહેનાર પક્ષ છે, રાવણની માનસિકતા ધરાવનારા પક્ષ છે, એ પક્ષની સાથે ક્યારેય ન રહેવાય. મને સંપૂર્ણ શ્રદ્ધાને ભરોસો સુપ્રીમ કોર્ટ ઉપર છે કે હંમેશા એ રામલલાનું મંદિર, આપણી સ્થાપના કે ભગવાન રામ અયોધ્યામાં જન્માતા, એ જન્મભૂમિ ઉપર રામ ભગવાનની એ મંદિર, એ સપનું, એ ચોક્કસ દેશની જનતાનો એક અવાજ છે, એમની શ્રદ્ધા છે, એ ચોક્કસ સુપ્રીમ કોર્ટ પણ સાંભળશે અને સુપ્રીમ કોર્ટ એ પ્રકારનું જજમેન્ટ આપશે. પણ કોંગ્રેસને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. નકારાત્મક જેમની વૃત્તિઓ છે એ નકારાત્મક કરે છે, સકારાત્મક કામ વૃત્તિ છે. પણ હું ચોક્કસ માનું છું કે આ બધાની પાછળ જે ખોટું કરી રહ્યા છે રામ મંદિરની મારામાં, માત્ર જ્ઞાતિઓને સંપ્રદાયને ભડકાવા કરી રહ્યા છે. અમે માનીએ છીએ કે બધા સંપ્રદાય એ પોતપોતાના આરાધ્ય દેવનું, પોતાના ભગવાનનું, ભગવાન રામ હોય, અલ્લાહ હોય, ઈસુ હોય, બધા જ ને એ માનવું જોઈએ અને એ પ્રકારે ચાલવું જોઈએ. પણ એમની પાછળ જો કોઈનો હાથ હોય, એમની મનોબળ વધ્યું હોય, તો એ કોંગ્રેસના કારણે વધ્યું છે, કોંગ્રેસનું પાપ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની આ સભામાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, સંસદ સભ્ય પરબતભાઈ પટેલ, થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ થરાદ મતવિસ્તારનો પ્રવાસ ખેડી થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે બેઠકો યોજી કોંગ્રેસ માટે સમર્થન માગ્યું હતું. રાજ્યની 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામોથી સરકાર બદલવાની નથી તેવો સ્વીકાર કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ પેટાચૂંટણીના પરિણામો રાજ્યમાં દારૂની રેલમ છેલ તેમજ બેરોજગારી સહિતના અન્ય પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણમાં સરકારની ઢીલી નીતિ સામે આમ પ્રજાના આક્રોશનો પડઘો પડનાર હોઈ સરકાર સામેનો રોષ ઈવીએમમાં ઠાલવવા પણ તેમણે આહ્વાન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે પણ પરેશ ધાનાણીએ નિષ્ફળ વહીવટના આક્ષેપો કર્યા હતા. માં બેઠેલી તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઠાલા વચનો આપીને ગુજરાતની જનતાને છેતરી છે. આજ ગુજરાતનો ગરીબ ખાવા માટે ફાંફા મારવા પડે એવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. ગામડાનો યુવાન રોજગાર માટે દર દર ભટકી રહ્યો છે. 50 વર્ષની ઊંચાઈએ બેરોજગારીના દરથી દેશના યુવાનોનું ભાવિ આજે અંધકારમય છે. અને એમાંય ખેડૂતનો દીકરો આજ ભેફું ટોપવીને ધાન પકવે, એની મોલાતના ભાવ ન મળે, પૂરતું ઉત્પાદન ન હોય, ભાવ ન મળે, વરણ નબળું જાય તો પાક વીમા માટે થઈને પણ કોર્ટ કચેરીએ ધક્કા ખાવા પડે એવી ગંભીર સ્થિતિની વચ્ચે આ થરાદની પેટા ચૂંટણી એ દેશને દિશા ચીંધનારી ચૂંટણી હશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ભાજપના રાજમાં ગામે ગામ સમગ્ર દેશમાં મંદીની મુકાણ છે. ગુજરાતના ગામડે ઘરે ઘરે મોંઘવારીનો માર છે, યુવાનો ઉપર બેરોજગારીનો ભાર છે. જ્યાં જોઈએ ત્યાં અત્યાચાર અને ભ્રષ્ટાચારનું શાસન છે. ત્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના ઠાલા વચનો આપનારી સરકારે આ ગુજરાતના ભવિષ્ય સાથે ઠગાઈ કરી છે. લોકો હવે બોલતા થયા છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એનો પડઘો આવતી 21મી તારીખે મત સ્વરૂપે મળશે. 6 ચૂંટણી પેટા ચૂંટણીઓના પરિણામથી ગાંધીનગરની ગાદી બદલવાની નથી, પણ 6 પેટા ચૂંટણીના પરિણામો એ ગાંધીનગરમાં બેઠેલી આંધળી બેરી અને મૂંગી સરકારને જગાડવાનો સંકેત હશે. સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત પરિવર્તનનો સંકેત આ ચૂંટણી ગુજરાતમાં તો નથી. અત્યારે રોજે તો દારૂ પકડાય છે, મોટી મોટી ટ્રકો પકડાય છે. ગુજરાતમાં દારૂ પાણીની રેલમ છેલ છે, દા રૂપાણીની રેલમ છેલ છે. સમગ્ર ગુજરાતમાં દારૂ પાણી ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને ગુજરાતનું ગામડું એનું સાક્ષી છે. કમનસીબે સત્તામાં બેઠેલા લોકોના આંખ મીંચામણાથી મળતિયાઓ મારફતે સમગ્ર ગુજરાતમાં દારૂની નદીઓ વહેવાનું પાપ થઈ રહ્યું છે. ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનોને નશાની ગરતામાં ધકેલી અને સરકારી નિષ્ફળતાઓને છુપાવવાનું આ ષડયંત્ર, એનો જવાબ આવતી ચૂંટણીઓમાં ગુજરાતના યુવાનો આપશે.
બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી કોંગ્રેસ ઉમેદવારના પ્રચાર અર્થે આવેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં સૌપુરા ગામે 20થી વધુ ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા પરેશ ધાનાણીએ આ કાર્યકરોને કોંગ્રેસના ખેસ પહેરાવી આવકાર્યા હતા. થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આ વખતે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય ભાજપે પ્રચાર ઝુંબેશમાં પૂરી તાકાત કામે લગાડી દીધી છે. ત્યારે આવતીકાલ ગુરુવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ મેદાનમાં ઉતરી મોરચો સંભાળનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. આવતીકાલે ગુરુવારે થરાદના ચૂંટણી પ્રવાસે આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે થરાદ ખાતે ગાયત્રી વિદ્યાલય સંકુલમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરી ભાજપના ઉમેદવાર માટે સમર્થન માંગશે અને મુખ્યમંત્રીની આ સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડવા થરાદ મત વિસ્તારના મતદારોને ભાજપ દ્વારા અનુરોધ કરાયો છે. બિન સચિવાલયની ભરતી પરીક્ષા રદ થતા સર્જાયેલા ઉહાપો વચ્ચે વિવિધ સ્થળે આવેદનપત્રો રૂપે અરજદારો આક્રોશ ઠાલવી રહ્યા છે. ત્યારે થરાદ વિસ્તારના પીડિત અરજદારોએ પણ આજે થરાદ ખાતેના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. 12 ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 વર્ષથી આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે સરકારે એકાએક ભરતી પરીક્ષાના ધારાધોરણોમાં કરી દીધેલા ફેરફાર રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો આ ફેરફાર દૂર ન કરાય તો આંદોલન છેડવાની ચીમકી પણ અરજદારોએ ઉચ્ચારી હતી. જોકે આજે રાજ્ય સરકારે આગામી 17 નવેમ્બરે આ પરીક્ષા લેવાની અને અગાઉ આ પરીક્ષા માટે અરજી કરી ચૂકેલા તમામ અરજદારો પરીક્ષા આપી શકશે તેવી સત્તાવાર જાહેરાત કરી દેતા અરજદારોએ હાશકારો અનુભવ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. છાપી નજીક ટેન્કરમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાતા પોલીસ અધિક્ષક લાલ ઘૂમ, છાપીના પીએસઆઈ તેમજ એલસીબીના 2 કર્મચારીઓ સહિત કુલ 5 જણને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ. ડીસા તાલુકાના કંસારી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપરના આરોગ્ય કર્મચારીએ આપઘાત કરતા ચકચાર, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. બાબર તાલુકાના બરવાળા ગામની દૂધ ડેરી 2 મહિનાથી બંધ હોય વિફરેલા પશુપાલકોએ મચાવ્યો હોબાળો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રાહનો ભોગ સભાસદો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ,
તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના છાપી નજીક ટેન્કરોમાંથી ઓઇલ ચોરવાના ગોરખધંધાનો ભુજ રેન્જની આરઆર સેલની ટીમે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા છાપી પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ છાપીના પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસ અધિક્ષકે ફરજમાં બેદરકારી દાખવવા બદલ છાપી પોલીસ મથકના કર્મીઓ ઉપરાંત એલસીબીના 2 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે. સરહદી ભુજ રેન્જની આરઆર સેલની ટીમના ઓપરેશન દરમિયાન ઓઇલ ચોરીનો પર્દાફાશ થતાં ચોંકી ઉઠેલા પોલીસ અધિક્ષકે આવું આકરું પગલું લીધું છે. અગાઉ છાપી પોલીસ તેમજ એલસીબી પોલીસે આ મામલે પાડેલી રેડને નીલ બતાવી હતી, પરંતુ ભુજ રેન્જની આરઆર સેલની ટીમે રેડ પાડી 2 આરોપીને 45 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતા છાપી પોલીસની નિષ્ફળતા છતી થઈ ગઈ હોય જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલે આકરું વલણ અપનાવી છાપીના પીએસઆઈ IH હિંગોરા સહિત અન્ય પોલીસ કર્મીઓ તેમજ એલસીબીના 2 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠામાં કાર્યરત પોલીસ મથકોના કાર્યક્ષેત્રમાં કાર્યરત ચેકપોસ્ટ ઉપર અત્યાર સુધી જે તે પોલીસ મથકના કર્મચારીઓને તૈનાત કરાતા હતા, પરંતુ તાજેતરની કેટલીક ઘટનાઓને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ અધિક્ષકે જે તે ચેકપોસ્ટ ઉપર દર સોમવારે કર્મચારીઓની બદલી કરી દેવા અને જિલ્લા મથકેથી મળતી યાદી મુજબ અન્ય પોલીસ મથકના કર્મચારીઓને ચેકપોસ્ટ ઉપર તૈનાત કરવાનો આદેશ કરી દીધો છે. બનાસકાંઠા એલસીબી પોલીસના ઇન્ચાર્જ PI PL વાઘેલાએ જિલ્લાના તમામ પોલીસ મથકોને પાઠવેલા સંદેશમાં હાલ જે તે પોલીસ મથકના કાર્યક્ષેત્રની પોલીસ ચેકપોસ્ટ ઉપર તૈનાત પોલીસ કર્મચારીઓને આજે બુધવારે શિફ્ટ પૂરી થવા સાથે જ ઉઠાવી લેવા અને જિલ્લા મથકેથી મળેલી યાદી મુજબ અન્ય પોલીસ મથકના કર્મચારીઓને ચેકપોસ્ટ ઉપર તૈનાત કરવા આદેશ કરાયો છે. હવેથી દર સોમવારે પોલીસ ચેકપોસ્ટ ઉપર તૈનાત કર્મચારીઓને બદલી દેવા અને જિલ્લા મથકેથી મળતી યાદીમાં દર્શાવેલા અન્ય પોલીસ મથકના કર્મચારીઓને ચેકપોસ્ટ ઉપર તૈનાત કરવા સંબંધિત પોલીસ મથકના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ પણ આપી દેવાઈ છે. આ નવી વ્યવસ્થામાં બનાસકાંઠાના અંબાજી પોલીસ મથકના કાર્યક્ષેત્રની સરહદ છાપરી અને કોટેશ્વર જાંબુડી, છાપરી પોલીસ મથકની ધારેવાડા, ડીસા તાલુકા પોલીસ મથકની નવા, અમીરગઢ પોલીસ મથકની અમીરગઢ બોર્ડર અને કપાસિયા, થરાદ પોલીસ મથકની ખોડા બોર્ડર, માવસરી પોલીસ મથકની બાખાસર, ધાનેરા પોલીસ મથકની નેનાવા અને વાસણ બોર્ડર તેમજ પાથાવાડા પોલીસ મથકના કાર્યક્ષેત્રની ગુંદરી ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ પોલીસ ચેકપોસ્ટ ઉપર હવેથી સ્થાનિક પોલીસ મથકના બદલે અન્ય પોલીસ મથકોના પોલીસ કર્મીઓ જ ફરજ બજાવતા નજરે પડશે અને આ કર્મચારીઓ પણ દર સોમવારે બદલાઈ જશે. બનાસકાંઠાના થરાદ ખાતેની જૂની RTO કચેરી પાસે સ્પેર પાર્ટસની દુકાન મંગળવારે મોડી રાત્રે અચાનક આગમાં લપેટાતા દોડધામ મચી ગઈ હતી. આ દુકાનમાં પડેલો ગેસનો બાટલો ફાટતા દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળતા દુકાનદારે થરાદ પાલિકામાં જાણ કરી હતી, જેના પગલે પાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો શરૂ કરી દઈ આગને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ ઉપર કાબૂ મેળવાયો ત્યાં સુધીમાં દુકાનમાં પડેલો માલસામાન બળીને ખાક થઈ જતા દુકાનદારને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા તાલુકાના કંસારી ગામમાં આરોગ્ય વિભાગના એક કર્મચારીએ અગમ્ય કારણોસર PHC સેન્ટરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અમૃત્યુની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક ઘટના ડીસા તાલુકાના કંસારી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની છે. કંસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા દીપક કુમાર કેશુભાઈ ખંડવીએ આજે અગમ્ય કારણોસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળા એકત્રિત થયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે અમે કંસારી ગામની અંદર આજે સવારે બપોરના સમય 12 વાગ્યાના સમયની અંદર એક જાણ મળતા અમે સરકારી હોસ્પિટલ જે ક્વાર્ટર રાખેલા છે ત્યાં આવ્યા. દીપકભાઈ કરીને અમારે મેલેરિયા ડૉક્ટર હતા, એ બહુ સારા સ્વભાવના હતા, પણ અત્યારે અમે જોતા દરવાજો ખોલતા જોતા એમને પંખે આત્મહત્યા કરેલી જોવા મળી. અત્યારે પોલીસને જાણ કરી છે અને ગામવાળા અને હેલ્થ ઓફિસરની આખી ટીમ
અહીંયા આવેલી છે, હાજર છે, અને ગામવાળા અમારા સરપંચ સાથે બધા અમે મળી અને એનો રસ્તા માટે એનો પ્રયાસ કરું છું. મને ખૂબ દુઃખની લાગણી અમે અનુભવી છે કે મારા દા મેલેરિયા સાહેબે જે સુસાઇડ કર્યું છે, શું બાબતે કર્યું છે મને ખબર નથી, પણ અમે ઊંડાણથી એવું વિચારીએ છીએ કે ગમે એમ કરી અને એનો નિકાલ અને જે પરિસ્થિતિમાં હશે એ જાણી અને બહાર લાવે એ અમે બધું વિચારી, કેમ કે આ ગામની અંદરની મારી જે ઘટના છે ખૂબ દુઃખદ ઘટના છે. અને મેં આ જે બનાવને પોલીસ તંત્ર સાથે બહુ સારી ને હેલ્થ ઓફિસર ટીમને મળી અને આ કેમ સુસાઇડ કર્યું એ બાબતે થોડી તપાસ થાય અને સાચી વિગત બહાર આવે એવી અમે માગણી કરીએ છીએ. આ ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આરોગ્ય વિભાગના અધિકારીને પૂછતા તેમણે દીપક કુમાર ખંડવીએ આવું પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા મળ્યું ન હોવાનું જણાવ્યું હતું. આજે પ્રાથમિક આરોગ્ય જેડાના કંસારી સબ સેન્ટરમાં ફરજ બજાવતા દીપકભાઈ ખંડવીને ગામ લોકો તરફથી અમને જાણ કરવામાં આવી કે અહીંયા સરકારી ક્વાર્ટર્સમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા છે. તો એમને તરત જાણતા અમે તાબોડતોડ અમે અહીંયા અમારા ઉપલા અધિકારીને જાણ કરીને અમે અહીંયા આવ્યા, કંસારી ગામે આવ્યા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બાબર તાલુકાના બરવાળા ગામની દૂધ ડેરી બે મહિનાથી બંધ હોય વિફરેલા પશુપાલકોએ મચાવ્યો હોબાળો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રાહનો ભોગ સભાસદો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રિથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત રૂપિયા 101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ: વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરાદ એસટી ડેપોમાં આજે કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. અગાઉ થરાદ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારી રઘુભાઈ સાધુ છેલ્લા 5 વર્ષથી ડેપોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરે છે. આ વર્ષે પણ તેમણે થરાદ ડેપો અને વાવ બસ સ્ટેન્ડમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું. ભાદરવા મહિનામાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય કર્મચારીઓને બીમારી સામે રક્ષણ આપવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાના નિવૃત્ત એસટી કર્મચારીના સત્કાર્યની થરાદ ડેપોના કર્મચારીઓએ પણ સરાહના કરી હતી.
અમારા રઘુભાઈ સાધુ જે તોદરવાના છે અને તેઓ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને બે વર્ષથી નિવૃત્ત થઈ ગયા છે અને તેઓને એવી ઊંડા જાગી હતી બે ભાઈ ચાર પાંચ વર્ષ પહેલાં કે મારે આ લોકોની સેવા કરવી અને રોગચાળો આજે ભાદરવા મહિના પછી હોય છે એના અનુસંધાને તેઓ ગળો ગોળ અને અનેક ઔષધિઓ સાથે પુદીનો બધું નાખી અને કમ્પ્લીટ ઉકાળો બનાવી અને લોકોની સેવા કરી રહ્યા છે. તેઓએ વાવ વાવ પીએસસી વાવ ડેપો થરાદ અને દરસાલ થરાદ તો કેમ્પ કરે જ આજે પણ તેઓ કરે છે. ખરેખર તેમને બહુ બિરદાવવા જેવા તેમની સેવા કરે એવી રીતે કરી અને લોકોની સેવા કરી એવી અમારી એમને શુભેચ્છા. બનાસકાંઠામાં પશુપાલનના વ્યવસાયનો વિકાસ થઈ રહ્યો છે અને ઘણા ગરીબ પરિવારો માટે દૂધ ઉત્પાદન જ આ જીવિકાનું સાધન બન્યું છે. આવી સ્થિતિમાં ઘણા સ્થળે પાણીની ભેળસેળવાળું દૂધ ડેરીમાં ભરાવવા ઉપરાંત ડેરીમાંથી બારોબાર દૂધ વેચાતું હોઈ ગ્રામ્ય વિસ્તારની ડેરીઓ ખોટના ખાડામાં ઉતરી રહી છે. આવા કેસોમાં દિવસો સુધી દૂધ મંડળીઓ બંધ રહેતી હોઈ ગરીબ પશુપાલકો વગર વાંકે મુશ્કેલી વેઠી રહ્યા છે. બનાસકાંઠાના ભાવર તાલુકાના બરવાળા ગામની સહકારી દૂધ ઉત્પાદક ડેરી પણ બે મહિનાથી બંધ હોય સ્થાનિક પશુપાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ ડેરીમાં આચરાયેલી ગેરરીતિઓના પગલે મંડળીને 4 લાખનું નુકસાન થયું હોવાના ચોંકાવનારા અહેવાલો બહાર આવી રહ્યા છે. બરવાળા દૂધ મંડળીના ચેરમેન કુદબનાસ ડેરીના ડિરેક્ટર પણ છે, પરંતુ ચેરમેન અને મંત્રી વચ્ચેના વિવાદના પગલે દૂધ મંડળી બંધ હોય પશુપાલકો વગર વાંકે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ મંડળીએ બે મહિનાથી પશુપાલકોને દૂધનો પગાર પણ ચૂકવેલ ન હોય ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આજે મળેલી મીટિંગમાં પણ આ મામલે હોબાળો થયો હતો. બરવાળા દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ આવતા ડેરીને નુકસાન થયું હોવાનો મંત્રી આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે ડેરીના ચેરમેન મંત્રીએ જ ગેરરીતિઓ આચરી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ભાભર તાલુકાના બરવાળા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં દૈનિક 2,700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રહના લીધે છેલ્લા 2 મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આ મામલે તટસ્થ તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. ભાભર તાલુકાના મોટાભાગના ખેડૂતો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે, જોકે આ વિસ્તારમાં સતત 3 વર્ષથી ખેતી ઉત્પાદન નબળું જોવા મળી રહ્યું છે. ત્યારે બરવાળા ગામના મોટાભાગના ખેડૂતો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે, જોકે બરવાળા ગામની સહકારી દૂધ મંડળી ગેરવહીવટના કારણે છેલ્લા 2 માસથી બંધ પડી હોઈ ડેરી 4 લાખના નુકસાનમાં હોવાનો આક્ષેપ ગ્રાહકો કરી રહ્યા છે. ગ્રાહકોના દૂધના ભાવ વધારાના પૈસા અને 1 મહિનાનો દૂધનો પગાર ડેરી દ્વારા ચૂકવવામાં ન આવતા દૂધ ઉત્પાદકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આજે દૂધ ડેરીમાં મીટિંગ થતા હોબાળો મચ્યો હતો અને મોટાભાગના લોકોએ ચેરમેન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બરવાળા ડેરી 2 મહિનાથી બંધ હોઈ સ્થાનિક પશુપાલકો આજુબાજુ આવેલા બોડાળિયા મલીપુરા અને ભીમબોરડી દૂધ ડેરીમાં દૂધ ભરાવવા જાય છે, ત્યારે તાત્કાલિક ધોરણે ડેરી ફરી ચાલુ કરવા માંગ ઉઠી રહી છે. બરવાળા દૂધ ડેરીમાં છેલ્લા 2 મહિના 10 દિવસથી બંધ પડેલી છે, બરાબર. અને મંત્રીને પૂછતા મંત્રીનું કેવું એમ થાય છે કે ચેરમેન સાહેબ અને ડિરેક્ટરનું દૂધ હલકું આવતા અને જે દિવસે ડેરીની અંદર ચેકિન આવેલું ત્યારે હું આ ડેરીમાં દૂધ ભરાવવા માટે આવેલો અને તે જ સમયે મેં ચેકિનવાળાને પૂછ્યું ત્યારે ઈશ્વરભાઈ રતનસિંહભાઈ ચેરમેન સાહેબ અને એ ડિરેક્ટરના ઘરનું દૂધ આવેલું ત્યારે મેં એવું કહેલું કે આમનું દૂધ ચેક કરો. ત્યારે ઈશ્વરભાઈએ એવું કહેલું કે મારા બાપની ડેરી છે, બરાબર, અને મને મન ફાવે એમ હું કહીશ અને મન ફાવે તેમ હું કરીશ, તો મારું દૂધ ચેક થશે નહીં. તો બળજબરીપૂર્વક એ દૂધ મેં ચેક કરાવેલું, બરાબર. તે સમયે એમનું દૂધ ચેક થતાં એમને 76 SNF આવેલો, બરાબર. અને જે ડેરીના કર્મચારીઓ આવેલા તે સમયે એ લોકોને અડભૂત કરી અને જાકારો આપી અને ડેરીની બહાર કાઢેલા. આવું મારી રૂબરૂમાં બનેલું છે અને એ વિડીયો પણ મારી પાસે સાબિત છે. ડેરીમાં જે નુકસાન થયેલું છે એ બાબતે શું કહેવું તમને? ડેરીમાં નુકસાન થયેલું એ બાબતે તો મને તો વધારે ખબર ના હોય. એના જે ચોપડા સંભાળતો હોય, ડેરીના સંચાલકો હોય, એમને વધારે ખબર હોય. ડેરીમાં પ્રોબ્લેમ એવું છે કે ચેરમેન ખુદ દાદા કરી લોખા કરી પછી આ ડેરીમાં સોફા બોફા જે તે છે તે હાલમાં એના ઘરે છે. આ મંત્રીઓને ધમકાવીને લઈ જાય, મારા બાપનું છે લાવો તમે, અત્યારે હાલે એના ઘરે પડ્યા છે. એસી બેસી બધું એના ઘરે પડ્યું છે. પછી એક બેટરી પડી હતી, બેટરી તો બેટરી વેચીને એણે જીસીબીની બેટરી લાવી, બરાબર. આ લુખા કરી નહીં, આ પૂરી દાદાગીરી થી આ વહીવટ બધો કરી રહ્યો છે આપણે. ડેરીમાં શું નુકસાન થયેલું છે? ડેરીમાં નુકસાન 2 મહિના જ ને 10 દિવસ થયા. લોકો હેરાન થઈ જાય છે, ભેંબોડી જાય,
ભોડાળિયા જાય દૂધ ભરાવવા, કોઈને ભરાવવા વાળો જાય, કોઈ ખારા જાય, બચારા હેરાન હેરાન થઈ જાય. પરિસ્થિતિ સારી આ પરિસ્થિતિ છે. ડેરી સાકાણે બનશે, સાકાણે બનશે. ભાઈ આવા દૂધ ખોટા ભરાવવો દાદાગીરીથી નામમાં બરાબર સાહેબો આવે એને ધક્કા મારીને મારી કાઢવા. મારા બાપની ડેરી છે. ચાલો બારે લોકો આજ રોજ બરવાળા મુકામે ડેરીની મિટિંગ મળેલ, તેમાં વિસ્તરણ અધિકારી, સુપરવાઇઝર તથા ગ્રામજનો બધા મળેલા. અને અમારા ગામની ડેરી લગભગ 2 મહિનાથી બંધ હતી, એટલે ગ્રામજનોની મંત્રી ઉપર એ ચેરમેન ગમે તે હોય, કયા કારણસર બંધ હતી, દૂધ હલકું જવાથી ડેરી બંધ પડી હતી. પણ ગામ લોકોની રજૂઆત એવી છે, કોઈ પણ ભોગે આ ડેરી ચાલુ કરાવો અને પબ્લિકને ફાયદો થાય એ રીતે ગ્રામજનોની રજૂઆત છે. અને સત્વરે જે તે નુકસાન હોય તે મંત્રી દ્વારા ભરપાઈ કરાવવામાં આવે તેવી ગામ લોકોની નમ્ર વિનંતી. વત્તા એક પગાર બાકી છે તે પણ કરાવવામાં આવે મંત્રી મારફતે તેવી અમારી રજૂઆત છે. બરવાળા ગામની ડેરી છેલ્લા 2 માસથી બંધ રહેતા અને મંડળીને નુકસાન થવાનું કારણ પૂછતા ચેરમેનના પુત્ર ઈશ્વરભાઈ પટેલે ડેરીમાંથી દૈનિક 2000 રૂપિયાનું દૂધ બારોબાર મંત્રીએ વેચી મારતા ડેરી નુકસાનમાં આવી હોવાનો આક્ષેપ કર્યો. આ બાબતે તપાસની માંગ પણ કરી હતી. હું અગાઉ પણ 140 લીટર દૂધ ભરાવતો હતો, આજે 120 થી 128 લીટર ભરાવું છું બરાબર. એનો એ દૂધ ભોડાળિયા મંડળીમાં પણ જાય છે બરાબર. ત્યાં જઈને ચેક કરી લેવું. અને કે તમે એવી દાદાગીરી કરતા કે ડેરી મારા બાપની છે, કોઈ આવું નહીં એવું બધું? એવું કોઈનું હોતું નથી સરકારી માળખામાં. અને એવું કોઈ આવેશમાં આવીને કોઈ બોલી ગયું હોય તો એવું હોતું નથી. અને ત્યાં સોફા સેટ નહીં બધું કે ઘરે લઈ ગયા છે તમે? સોફા સેટ નહીં કોઈ મારા ઘરે નથી લાયા, પણ ચેરમેનના રૂમમાં, ચેરમેનનું ત્યાં હતું એવું, ચેરમેનનો રૂમ બનાવેલો હતો તે તેમાં અહીંયા છે, ચેરમેનના રૂમ જ છે. રેકર્ડ પણ કે ડેરીનું એ લઈ ગયેલા? રેકર્ડ ડેરીનું ઓન રેકર્ડ ડેરીનું અમારા પાસે કોઈ નથી. અને જે તે અધિકારી હોય એના પાસે હંમેશા માટે રહેશે. તો જે ચેરમેન ઉપર આક્ષેપો થયા છે એ બાબતે તમારું શું કહેવું? બધા પાયા વિહોણ જ છે. અને આ લોકોને હજી પગાર નથી મળ્યો જે છેલ્લો એનો? હા, 2 પગારો વચ્ચે બાકી હતા, 1 પગાર 6 દિવસનો બાકી છે. મારે પણ લેવાનો છે 45,000 રૂપિયા પગાર. તો એની પાસેનું કારણ શું? એમ એ લોકોએ નુકસાન કર્યું છે ડેરીમાં. શું કારણે નુકસાન થયેલું છે? શું કારણે? દરરોજનું 2 ટાઈમનું થઈ અને 2000 રૂપિયાનું દૂધ વેચાતું હતું, એ લોકોએ એ કર્યું છે. એટલે 60,000નું દૂધ એ કર્યું, હલકું દૂધ, 2 ખાતા ચાલતા હતા. ભાઈ ઠાકોર જોધાજી નવાજીના નામે ખોટું દૂધ ભરેલું છે બરાબર, જેની પણ તપાસ થવી જોઈએ. આ બધું ખોટું થતું હતું તો તમે ચેરમેને કેમ કોઈ પગલાં ના લીધા? મંત્રી ચેરમેને આ એ જે તે ટાઈમે પગલાં લેવડાવી અને એકવાર એના પાસેથી વસૂલાત કરેલી છે, આ બીજી વખત અંધારામાં રાખીને કરેલો. જોકે દૂધ મંડળીના મંત્રી કરશનભાઈ પટેલે ચેરમેનના પુત્ર તેમનું પાણીવાળું દૂધ ભદરાવતા હોય ડેરીમાં નુકસાન થયું હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે ડેરીના સોફા અને ટેબલ જેવી વસ્તુઓ પણ ચેરમેન તેમના ઘરમાં લઈ ગયા છે અને પશુ દાણ પણ વારંવાર ડેરીમાંથી મંગાવી બરવાળા દૂધ ડેરીને 4 લાખના નુકસાનમાં લાવી દીધી હોય. હાલ ડેરી બંધ પડી છે. દૂધ હલકામાં 5-6 લાખનું નુકસાન પડવાથી બંધ. કઈ રીતે નુકસાન પડ્યું? નુકસાન ડિસ્કશન, દૂધ હલકામાં આવતું દાદાગીરી ભરાવતા, એના કારણે કોઈ જવાબ ના આવ્યો. ડેરી મારા બાપની છે, ડેરીવાળા પણ વાનને ચેક કરવા બોલાવી હતી, પણ છતાં એ લોકોને ગાળો બોલીને તકલીફ મૂક્યા હતા. કેટલા સમયથી ડેરી બંધ? લગભગ 2 મહિના 10 દિવસ થઈ ગયા. તો તમે મંત્રી છો ડેરીના, તો તમે કઈ ના કર્યું એમાં? દબાણ ખૂબ કરતા, શું કરવાનું? ઘરના કાકા હતા. ડેરીનું નુકસાન કેટલું? ડેરીનું નુકસાન છે આ નવામાં 6 લાખ, એમ જનરલી 10 લાખ. તમે રજૂઆત કરી હતી ઉપર આવીને દાદાગીરી કરતા હતા? ઉપર કરી હતી ને, વિસ્તરણ અધિકારીને મૂક્યા હતા. અત્યારે ડિરેક્ટર સાહેબ એનું આપણે એમ કોણ આપણે? હાલ શું સ્થિતિ છે ડેરીની? તો પછી હાલમાં છે 4 લાખ રૂપિયા નુકસાનવાળો પગાર બાકી છે, એ કરવાની તૈયારી. ઇન્કમ ગામથી નિર્ણય લઈ સાચો, મંત્રી બદલવો હોય કે ચેરમેન બદલવો હોય. તો ડેરીએ કોઈ ચેરમેન ઉપર કોઈ પગલાં નથી લીધા આજ સુધી? ના, નથી લીધા. ચેરમેન એમના ઘરનું દૂધ ભરાવા આવતા અહીંયા? પહેલાં આવતા, બંધ થયા પહેલાં 160 લીટર દૂધ આવતું. કેટલું દૂધ આવતું? 160 લીટર. એટલે કારનું દૂધ ક્લિયર હતું કે પછી મિક્સર? મિક્સરવાળું આવતું. ચેકિંગ કરી હતી ત્યારે પણ ફોલ્ટમાં હતું, વોટરમાં આવતું. બરાબર, કેટલા ટકા વોટર હતું? વોટર લગભગ 76 આવેલું. બરવાળા દૂધ મંડળીના ચેરમેન બનાસડેરીના ડિરેક્ટર પણ છે અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના ખાસ માણસ ગણાતા રતનસિંહભાઈ પટેલ તેમના ગામની ડેરીની આવી હાલત હોવા છતાં કેમ ચૂપ છે તેવા સવાલો બરવાળા ગામના લોકો જ ઉઠાવી રહ્યા છે. આ મામલે ડેરી ઝીણવટભરી તપાસ કરી કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરે તેવી માંગ પશુપાલકોમાં ઉઠવા પામી છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. Thank you.
સોના ચાંદી બજારમાં આજે ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 38,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 400 રૂપિયા ઘટીને 45,100 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 400 રૂપિયા ઘટીને 44,900 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 840 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 711-770, ઘઉંના 384-447, બાજરીના 325-435, મગફળીના 900-1021, તલના 1800-2001, ચોળાના 727, અડદના 821, ગવારના 780, રજકા બાજરીના 300-315 તેમજ રાજગરાના 1431-1471 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની બોરીની 5 આવક થઈ હતી, જ્યારે રાયડાની 148, ઘઉંની 72, બાજરીની 1,701, મગફળીની 26,255, તલની 33, ચોળાની 1, અડદની 2, ગવારની 1, રજકા બાજરીની 32 તેમજ રાજગરાની 15 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. છાબી નજીક ટેન્કરમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાતા પોલીસ અધિક્ષક લાલઘુમ, છાબીના પીએસઆઈ તેમજ એલસીબીના બે કર્મચારીઓ સહિત કુલ 5 જણને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ. ડીસા તાલુકાના કંસારી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપરના આરોગ્ય કર્મચારીએ આપઘાત કરતા ચકચાર, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. બાબર તાલુકાના બરવાળા ગામની દૂધ ડેરી 2 મહિનાથી બંધ હોય વિફરેલા પશુપાલકોએ મચાવ્યો હોબાળો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રાહનો ભોગ સભાસદો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો. બાબર તાલુકાના બરવાળા ગામની દૂધ ડેરી 2 મહિનાથી બંધ હોય વિફરેલા પશુપાલકોએ મચાવ્યો હોબાળો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચેના ગજગ્રાહનો ભોગ સભાસદો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.